આપણે ઘણા પ્રસંગો એવા આવે, એક વિધવા દીકરી સામી મળે ને, કોઈ દીકરી વિધવા હોય ને આપણને સામી મળી હોય, દીકરાના ચાંદલા કરવા જતા, એક સારા કામે જતા હોય તો આપણે તરત પાછા વળી જઈએ, બરાબર ને? એટલે આપણે એને શું ગણીએ છીએ? અપશકન. આ કથા મારે અજમલ રાજા વખતે કરી હતી, પણ અત્યારે કહી દે, પ્રસંગ છે એટલે સાથે જોડાયેલા. તો કોઈ વિધવા દીકરી સામે મળી એટલે 5-25 માણસો કે ભાઈ આપણને અપશકન છે, આ દીકરાનું જોવા ન જવાય, પાછા વળી જાઓ. પણ વિધવા કોને કહેવાય? વિધવા એટલે શું? વિધવાનો અર્થ શું થાય? ટૂંકમાં દીકરીના લગ્ન થાય અને દીકરીના મા બાપ પોતાનો ધણી નક્કી કરે, બેટા બાપ દીકરી આજથી આ તારો ધણી છે. એ દીકરીના 4 મંગળ પૂરા થયા એટલે દીકરીને સેથો પૂરવામાં આવે. જોકે આ કથા મને સવારે કોક કહેતું તો મેં કીધું તો હું કથામાં કહીશ. દીકરીને સેથો પૂરવામાં આવે, દીકરીને બંગડી પહેરાવવામાં આવે, દીકરીને મંગળસૂત્ર પહેરાવવામાં આવે એટલે દીકરીને શું કહેવાય? સુહાગણ કહેવાય ને? શું કહેવાય મને ખબર નહીં, સુહાગણ જ કહેવાય ને? પણ અચાનક દીકરીને સમાચાર મળે કે બેટા તારા પતિનું દેહાંત થયું છે એટલે દીકરી બંગડીને પોળી નાખે, શેથાને ભૂસી નાખે, એટલે દીકરીને પછી વિધવા કહેવામાં આવે. વિધવા સાધુના દીકરા તરીકે સાહેબ તમને કહું, વિધવાનો અર્થ તમને સમજાવું. બંગડી ફોડી નાખે, કપાળમાંથી શેથો કાઢી નાખે, મંગળસૂત્ર કાઢી નાખે એટલે એને નામ આપે છે વિધવા, બરાબર ને? તો દીકરી જન્મે ત્યારે બંગડીઓ પહેરી હોય, શેથો પૂર્યો હોય, મંગળસૂત્ર પહેર્યું હોય, ન પહેર્યું હોય ને? વિધવાનો અર્થ થાય દીકરી, જેવી જન્મતી એવી આ જગતે ફરીને એને કરી નાખી, બંગડી ફોડી નાખી, શેથો કાઢી નાખ્યો, મંગળસૂત્ર કાઢી નાખ્યું, એને વિધવા બનાવી દીધી. વિધવાનો અર્થ થાય દીકરી. જેવી જન્મતી એવી આ જગતમાં થઈને ઊભી રહી અને વિધવા હામી મળે ને સાહેબ, તો આપણને ખબર પડે કે આની માથે ધણી નથી, એનું કોઈ માંગુ લઈને ન જાય. આપણને ખબર પડે કે આની માટે ધણી નથી, આનું નામ વિધવા. વિધવાનો અર્થ થાય દીકરી. તમે સારા કામે જતા હોય, તમે દીકરાના ચાંદલા કરવા જતા હોય, આણું લેવા જતા હોય અને કોઈ વિધવા હામી મળે ને સાહેબ, તો તમારે એમ માનવું જોઈએ કે મને દીકરી હામી મળી છે, અને દીકરી હામી મળી છે એમ માનીને તમે નીકળી જાઓ અને તમારું ક્યાંય કામ અટકાય, તમે તારે કાશીપુર આવીને 2 થાળા મારવાની સૂત મને. સાહેબ કેમ અને શું મનાતું નથી? આ કાશીપુરા વ્યાસપીઠની સાહેબ મર્યાદા છે, મારા બાપુજીની હાજરી નથી, મારી બાઈ વિધવા છે, મારા બાપુજીની હાજરી નથી, પણ અત્યારે હાલમાં તે હું મારા ઘરમાં કંઈ પણ સારું કામ કરું, જ્યાં સુધી મારા મમ્મી આવીને ચાંદલો ન કરે ને ત્યાં સુધી હું સારું કામ નથી. વિધવાનો અર્થ સમજાવવો જોઈએ. હું ગાડી લાવું તો ભલે, બાઇક લાવું તો ભલે, કંઈ પણ ઘરમાં કરું, હું પોથી લઈને જો તમને સીધું ને ઝટ કહી દઉં, આ પોથી છે, આ પોથીની ઉપર હાથ રાખીને કહું છું કે આ પોથી હું કથા ક્યાંય વાંચવા જાઉં ને તો પહેલાં મારા મમ્મી 5 ચાંદલા ન કરે ત્યાં સુધી હું કથા વાંચવા નથી ચાલતો. મારી માટે મારી માં નથી, હવે આ જગતની એક દીકરી છે સાહેબ, દીકરી. પણ એ માં હોય, આપણી માં હતી, એની માથે 17 હતું, મારા બાપની જ્યારે હાજરી હોય ત્યારે મારી માને કંઈ જવું હોય, કંઈ લેવું હોય તો એ મારા બાપને કહી શકે. પછી પોતાના ધણીની હાજરી ન હોય અને માને કંઈ જોતું હોય ને તો માં પોતાના જુવાન દીકરાને ન કહી શકે કે બેટા મારે આ જોઈશે, મારે અહીં જવું છે, મારે મામાના ઘરે જવું છે, એમ વિધવા માં ન કહી શકે. એક જ્યારે આપણી માં વિધવા બને ને સાહેબ, ત્યારે તમારે દરરોજ માને પૂછવું પડે કે માં તમારે કઈ જોઈશે, બા તમારે કઈ જવું છે. અને હવારમાં જાગીને સાહેબ કદાચ બાપની હાજરી ન હોય એ માના દર્શન કરીને નીકળો ને તોય તમારું કામ ક્યાંય ન અટકે. પણ મુદ્દો અહીંયા નથી સાહેબ, આપણને સમજાતું નથી. આટલી વાત જો આપણને સમજાઈ જાય
તો પછી આ જગતમાં કંઈ કરવાનું રહેતું નથી. કોને અપશકન નડે છે, અપશકન શું કહેવાય, અપશકન એટલે શું? આ હકીકત હું આવડો મોટો થયો હજુ મને ખબર નથી જગાભાઈ કે અપશકન કોને કહેવાય. તો બાપ, કોઈ વિધવા દીકરી સામી મળે તો યાદ રાખજો, એક દિવસ આપણે પણ વિધવા બનવાનું છે, આ યાદ રાખી અને જિંદગી જીવજો, તમને કોઈ દિવસ વાંધો નહીં આવે.